Good morning, Mr. Metro. કેમ છો બધા? મજામાં? ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં આપણે 11 મો ચેપ્ટર ચાલુ છે. 11 માં ચેપ્ટરમાં સ્વાધ્યાય 11.1 મેં તમને બધા સૂત્રો લખવા આપ્યા હતા. સૂત્રો વ્યવસ્થિત આવડશે તો ચેપ્ટર વ્યવસ્થિત આવડશે મિત્રો. બરાબર. તો સ્વાધ્યાય 11.1 ની અંદર દાખલા નંબર 1 પરિમિતિ અને ક્ષેત્રફળ. જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ 500 અને 300 મીટર છે. લંબાઈ 500 મીટર, પહોળાઈ 300 મીટર. જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ તેનું ક્ષેત્રફળ આપણે બે ટાસ્ક કરવાના છે. એક તો લંબાઈ પહોળાઈ જેટલી હોય એનું ક્ષેત્રફળ મળવાનું છે અને બીજા નંબર એક મીટર સ્ક્વેર ના 10,000 એક મીટર સ્ક્વેર ના રૂપિયા 10,000 હોય તો ક્ષેત્રફળ જેટલું હોય એના કેટલા રૂપિયા થાય તો તેની કિંમત શોધો. અહીં લંબચોરસ ભાગ છે. લંબચોરસ જમીનના ટુકડાનો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 500 ગુણ્યા 300 મીટર એટલે 20 અહીંયા 5 15 1 2 3 4 0 સમજાયું. 150,000 150,000 મીટર સ્ક્વેર કેટલા? 150,000 મીટર સ્ક્વેર. હવે મિત્રો તેનું ક્ષેત્રફળ આપણે શોધી લીધું. લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ હવે 1 મીટર સ્ક્વેર ના છે 10,000. 1 મીટર સ્ક્વેર ના 10,000 તો 150,000 મીટર સ્ક્વેર એના તો અહીંયા 150,000 એને ગુણ્યા 10,000. બરાબર. તો બધા જ મીંડા પહેલા કાઢ્યા 4 અને 4 ના 1 2 3 4 1 2 3 4 આમ જણો અને 15 એકા 15 આટલા રૂપિયા થાય. આટલા મીટર સ્ક્વેર છે એના આટલા રૂપિયા થાય કિંમત. એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ 1 અબજ 1 અબજ અને 50 કરોડ રૂપિયા થાય. આ 1 મીટર સ્ક્વેર ના 10,000 હોય તો 1.5 લાખ મીટર સ્ક્વેર ના આટલા રૂપિયા થાય. માત્ર આંકડો જો મિત્રો, ખરેખર હાલમાં જમીન આટલા જ ભાવ છે. સમજાવ તમને. ચાલો તો હવે બીજું, જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસ ભાગનું ક્ષેત્રફળ. જેની પરિમિતિ પરિમિતિ ઓલરેડી આપેલી છે મિત્રો 320 મીટર તેવા ચોરસ ભાગનું ક્ષેત્રફળ. મિત્રો ચોરસ છે સ્પેસિયલી જાણી લો, ચોરસની ચારે બાજુ ક્ષેત્રફળ તમને આપી દીધું છે 320. તો હવે ચારે બાજુ છે બરાબર. ચોરસ ભાગની પરિમિતિ શોધવી 4 ગુણ્યા બાજુની લંબાઈ. બરાબર. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. તો પરિમિતિ 320 આપી છે, 4 ગુણ્યા લંબાઈ આપેલી નથી. તો સૂત્રનું કર્તવ્ય લંબાઈ 320 ના છેદમાં 4 8 6 32 4 8 4 8 6 32 એટલે લંબાઈ છે 80 મીટર. એક બાજુની લંબાઈ 80 મીટર એટલે 8 6 32 320 મીટર. એનું ક્ષેત્રફળ શોધવા માટે હવે આપણે બીજું કઈ નહીં, ચોરસ ભાગનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 8 8 64
सौ मीटर स्क्वायर, 6100 मीटर स्क्वायर એનો શું થશે 6400 મીટર એનો ક્ષેત્રફળ થશે. હવે મિત્રો પાના નંબર 205 ઉપર જે તમને પ્રશ્ન આવ્યા છે એ અમલમાં પેજ નંબર 205 ઉપર પેજ નંબર કેટલા 205 ઉપર જે તમને શું આપેલું છે પ્રશ્ન આપેલા છે એ અને દાખલા નંબર 1 અને 2 11 પર બેના તમારે બધા બુક્સ પાઠ્યના રૂપમાં એક ફર એટલે કે બે વાર ગણવાના છે. આ તમારો આજનો હોમવર્ક છે. ક્લિયર? તો ચાલો મિત્રો આ હોમવર્ક વ્યવસ્થિત રીતે તમારે કરી લેવાનો છે. હવે પણ સૌ તમે સ્ટુડિયોમાં એકાસુરી બધા મિત્રો ઘરે આવો, સુરક્ષિત રહો. થેન્ક યુ.